હલો બાળમિક્રો કેમ છો અંસ્મૃતિ વિદ્યાભવન તરફથી હું તમારું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ પાંચની અંદર આગળ જોઈશું આજે આપણે ધોરણ પાંચમાં આગળ આપણે એક્ટિવિટી ફોર ડી સુધી જોયેલું હવે આપણે આગળ જોઈશું એક્ટિવિટી ફોર ફાઈવ એ ઓકે તો આપણે આગળ જોયેલું કે આપણે એક્શન વર્ડ જોયેલા કયા કયા એક્શન વડાવે છે એવી જ રીતે અહીંયા આપેલું છે નામ સહિત કે કોણ શું કરી રહ્યું છે ઓકે તો હવે આપણે જોઈએ આગળ એની સૂચનામાં શું લખેલું છે જોડીમાં કામ કરો ઉદાહરણ પ્રમાણે પ્રશ્નના જવાબ લખો જોડીમાં કામ કરવાનું છે કે ઉદાહરણ જે આપેલા છે એ રીતે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે તો ઉદાહરણ પહેલું છે કે હો ઇઝ કૂકિંગ કૂકિંગ એટલે ક્યાં છે કૂક રાંધી રહ્યું છે તો રાંધી રહ્યું છે સીમા તો હુની જગ્યા ઉપર આપણે શું લખશું સીમા અને જેવું સેમ ટુ સેમ નીચે લખી દઈશું કે સીમા ઇઝ કૂકિંગ ઓકે થઈ ગયું તો તેવી જ રીતે હવે આપણે બીજા નંબરનું કરીએ કે બીજા નંબરની અંદર શું આપેલું છે કે હુ ઇઝ સ્વિમિંગ સ્વિમિંગ એટલે કોણ તરી રહ્યું છે તો જોઈએ કે દીક્ષા અહીંયા દીક્ષા છે એ સ્વિમિંગ કરી રહી છે એટલે આપણે જે હુ છે એની જગ્યા ઉપર શું લખશું દીક્ષા દીક્ષા ઇઝ સ્વિમિંગ ઓકે હવે ત્રીજા નંબરનું છે ત્રીજા નંબરમાં છે કે હુ ઇઝ રનિંગ રનિંગ એટલે દોડવું કોણ દોડી રહ્યું છે તો આપણે નજર કરીએ તો કોણ દોડી રહ્યું છે કલરો અહીંયા કલરવ છે દોડી રહ્યો છે તો હુની જગ્યા ઉપર આપણે લખશું કલરવ કલરવ ઇઝ રનિંગ ફોર્થમાં જોઈ શકો હુ ઇઝ ઇટિંગ કોણ ખાઈ રહ્યું છે કાવ્યા કાવ્યા તો હુની જગ્યા પર લખશું કે કાવ્યા ઇઝ ઇટિંગ ફાઈવ નંબરમાં છે કે હુ ઇઝ ક્રાઇંગ કોણ રડી રહ્યું છે તો રાગવ રાઘવ ઇઝ ક્રાઇંગ ક્રાઇંગ એટલે રડવું સિક્સ નંબરમાં છે કે હુ ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ કોણ બાઇસિકલ ચલાવી રહ્યું છે રાઇડિંગ એટલે ચલાવવું તો અહીંયા વીર છે વીર ઇઝ સિક્સ નંબરમાં છે કે હુ ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ તો આપણે જોઈએ કે વીર ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ સેવન નંબરમાં છે કે હુ ઇઝ સિંગિંગ કોણ ગાઈ રહ્યું છે તો એની ઉપર જ છે કે ઇમરાન ઇમરાન ઇઝ સિંગિંગ હવે એટ નંબર હુ ઇઝ સ્લીપિંગ સ્લીપિંગ એટલે સૂઈ જવું કોણ સૂઈ ગયેલું છે કે કોણ સૂઈ ગયું છે તો રૈના રૈના ઇઝ સ્લીપિંગ સ્લીપિંગ એટલે સૂવું નાઇન નંબરનું છે કે હુ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી ક્લાઇમ્બિંગ એટલે ચડવું કોણ ઝાડ ઉપર ચઢી રહ્યું છે તો રેશમ રેશમ ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી કે રેશમ ઝાડ ઉપર ચડી રહ્યો છે ટેન નંબરની અંદર જોઈશું કે હુ ઇઝ પ્રેઇંગ પ્રેંગ એટલે પ્રાર્થના કરવી કોણ પ્રાર્થના કરી રહ્યું છે તો અહીંયા છે મીરા મીરા ઇઝ પ્રેઇંગ મીરા પ્રાર્થના કરી રહી છે ઇલેવન નંબરની અંદર જોઈશું તો who ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર ડ્રોઈંગ એટલે દોરવું પિક્ચર એટલે ચિત્ર કે કોણ ચિત્ર દોરી રહ્યું છે તો અહીંયા જોશો કે કેના કેના ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર હુંની જગ્યા ઉપર ખાલી નામ લખવાના છે અને એ પાછનું વાક્ય સેમ ટુ સેમ લખવાનું છે ટ નંબરની અંદર છે કે હુ ઇઝ પ્લેઈંગ પ્લેઇંગ એટલે રમવું તો આમાં કોણ પ્લેઇંગ કરી રહ્યું છે એન્થોની એન્થની ઇઝ પ્લેઇંગ પ્લેઇંગ કે હુંની જગ્યા પર આપણે લખશું કે એન્થની ઇઝ પ્લેઈંગ એન્થની રમી રહ્યો છે એવી જ રીતે આપણે એક્ટિવિટી ફાઇવ એ જોયું હવે આપણે આગળ જોઈશું એક્ટિવિટી ફાઇવ બી એક્ટિવિટી ફાઇવ બીની અંદર શું કહે છે કે ઉદાહરણ પ્રમાણે ચિત્ર સાથે વાક્ય જોડવાના છે અહીંયા ચિત્રો આપેલા છે અને જે વાક્ય વચ્ચે આપેલા છે એની સાથે આપણે જોઈન્ટ કરવાના છે ક્રિયા કરનાનું નામ ચિત્ર નીચે લખવાનું કે જે ક્રિયા કરે છે અહીંયા જે અંડરલાઈન આપેલી છે ત્યાં એનું નામ લખવાનું રહેશે તો જોઈએ કે પહેલું વાક્ય કયું છે જોઈએ કે પહેલું વાક્ય શું લખેલું છે ઇવા ઇઝ રનિંગ રનિંગ એટલે દોડવું તો રનિંગ એટલે શું થાય દોડવું તો અહીંયા જોઈએ કે કોણ દોડી રહ્યું છે તો એની નીચે આપણે અંદર કે ઈવા ઓકે તો આપણે લખ્યું કે ઈવા ઈવા ઈઝ રનિંગ ઈવા દોડી રહી છે હવે બીજા નંબરનું વાક્ય છે કે જાસ્મિન ઇઝ સ્લીપિંગ સ્લીપિંગ એટલે શું કે જાસ્મિન સૂઈ રહી છે આમાં ચિત્રમાં જોઈશે કે કોણ સુઈ રહી છે કે અહીંયા છે તો એની નીચે જે અંડરલાઇન આપેલી છે એમાં આપણે લખી દઈશું કે જાસ્મીન જાસમીન સુઈ રહી છે ઓકે જાસમીન હવે છે આગળનું જે વાક્ય છે અંજલી ખાઈ રહી છે કોણ ખાઈ રહ્યું છે આ બાજુ છે આર્ય અંજલી તો એમાં નીચે જે અંડરલાઈન છે એની અંદર લખી દેસુ કે અંજલી હવે નીચેનું છે કે સંધ્યા ઇઝ રીડિંગ અ બુક સંધ્યા બુક વાંચી રહી છે રીડિંગ એટલે સંધ્યા ઇઝ રીડિંગ અ બુક બુલબુલ ઇઝ સ્ટેન્ડિંગ ઓન ધ ચેર બુલબુલ સ્ટેન્ડિંગ એટલે ભારે હું બુલબુલ ચેર એટલે

મયુરી ક્લાઇમ્બિંગ અ ટ્રી મયુર ઝાડ ઉપર ચડી રહ્યો છે હવે આપણે આગળ એક્ટિવિટી સિક્સ એ જોઈશું એક્ટિવિટી સિક્સ એની અંદર ચિત્ર આખું આપેલું છે નીચેનું ચિત્ર જુઓ વાંચો અને તેના પરથી વાક્ય પૂર્ણ કરવાનું છે કે આગળનું જે વાક્ય આપેલું છે એ આપણે પૂર્ણ કરીશું આગળ જોઈએ આપણે કે વાક્ય આપેલા છે કે આગળની જે છે એમાં ખાલી જગ્યા પૂરવાની છે આપણે જે સિક્સ બી ની અંદર જોઈએ કે સિક્સ એ ની અંદર જે પણ ચિત્ર આપેલું છે એ સિક્સ બી માં આપણે આવી અન્ડરલાઈનમાં કરવાની છે તો હવે આગળનું આપણે જે ચિત્ર ધ્યાનથી જોઈશું એ પરથી આપણે આ ખાલી જગ્યા પૂરશું જોઈએ હવે કે આ ચિત્રની અંદર શું શું કોણ શું કરી રહ્યું છે ઓકે તો નીચેથી શરૂઆત કરીએ તો નીચેથી શરૂઆત કરતા આવશે કે ચંદનબેન છે પહેલું જ નામ છે ચંદનબેન છે અને ટીકુ ટીકું ને ટીકુ બંને છે હવે આ બાજુ કોણ ઉપર ચડી રહ્યું છે વિનોદભાઈ પછી બંટી જુઓ બંટી એની ઉપર બીજું કોણ ચડે છે વિરા એની ઉપર છે આર્યન અને એની ઉપર શાક વાળી છે કે ચંપાબહેન ચંપાબેન શાક લઈને જાય છે હવે નીચેનું જે વાક્ય જોઈશું સોરી નીચેનું ચિત્ર જોઈશું કે જે પહેલો માળ છે એની અંદર કોણ શું કરી રહ્યું છે કિરણ છે એક્સરસાઇઝ કરે છે પે ભાવેન માથું ઓરાવે છે યતિનભાઈ એ કપડાં સુકવી રહ્યા છે એની બાજુમાં છે કે સત્યમભાઈ અને શ્રેયાબેન એ બંને ન્યૂઝપેપર વાંચી રહ્યા છે એટલે રીડિંગ કરી રહ્યા છે હવે ઉપરના માળ ઉપર જોઈએ તો ઉપરના માળ ઉપર છે કોકિલાબેન અને નરેશભાઈ બંને શું ટોકિંગ એટલે વાત કરી રહ્યા છે એની બાજુમાં છે રાજ રાજ બાથિંગ એટલે નાઈ રહ્યો છે એની બાજુમાં આપેલું છે કમલાબેન કમલાબેન શું કરે છે ચા બનાવી રહ્યા છે ઓકે હવે એની ઉપર જઈશું એની બાજુમાં છે ધનેશ છે એ ધનેશ બારૂપો છે બાળખનીમાં હવે એના ઉપરના માળ ઉપર જઈએ તો એના ઉપરમાં છે રૂહી

પણ છે અને મીનાબેન છે એ ત્રણેય કિચનની અંદર છે એ ત્રણેય કિચનમાં કામ કરી રહ્યા છે ઉપરના અને બાલકનીમાં જે ઊભા છે એ રીના છે તો રીના કપડાં સુકવી રહી છે બહાર એની ઉપરના માળ ઉપર જઈએ છે તો સંકલ્પ નીચે છે હરેશ ઓકે બંને પ્લેઇંગ એટલે રમી રહ્યા છે નિલેશભાઈ છે એ બાથરૂમમાં છે એની બાજુમાં છે કે નેહાબહેન નેહાબહેન છે એ ઘરની સાફ સફાઈ કરી રહ્યા છે અને સોનું છે એ છોડીને પાણી આપે છે એની ઉપર છે કે આરીફ એન્ડ અનિલભાઈ એ બંને આરીફ ક્લાઇંગ ફ્લાઈંગ કાઇટ એન્ડ આરિફ પ્લીઈંગ રમી રહ્યો છે હવે આપણે જે આખું ચિત્ર જોયું એ ચિત્ર ઉપરથી બાજુમાં અંડરલાઇન જે સિક્સ બી આપેલું છે એમાં જે અંડરલાઈન કરી લે એ ખાલી જગ્યા પૂરવાની છે તમારે હવે એક્ટિવિટી સિક્સ બી જોઈશું કે ચિત્રમાં કઈ વ્યક્તિ શું કરી રહી છે તે અહીં નોંધવાનું છે હવે જોઈએ કે વન નંબરની અંદર છે ખાલી જગ્યા ઇઝ પ્લેઈંગ કોણ રમી રહ્યું છે તો આપણે આગળના ચિત્રમાં જોઈશું કે આમાં જોઈએ કે કોણ રમી રહ્યું છે તો ઉપર જોઈ છે કે સંકલ્પ અને હરેશ એ બંને રમી રહ્યા છે તો અને બંટી પણ રમી રહે છે તો આપણે અહીંયા લખશું કે સંકલ્પ તો ફર્સ્ટ નંબરની ખાલી જગ્યામાં આવશે સંકલ્પ ઓકે સેકન્ડ નંબરમાં છે કે વો ખાલી જગ્યાએ ઇઝ વોશિંગ ક્લોથ કપડાં કોણ ધોઈ રહ્યું છે તો અહીંયા છે કે હનીફાબેન ઓકે તો હનીફાબેન છે એ કપડાં ધોઈ રહ્યા છે તો આગળનું જે છે એની અંદર લખશું કે હનીફા બેન ઇઝ વોશિંગ ક્લોથ થર્ડ નંબરની અંદર છે બ્લેન્ક ઇઝ બાથિંગ બાથિંગ એટલે નાહવું કોણ નાહી રહ્યું છે તો આમાં જોઈએ કે રાજ રાજ ઇઝ બાથિંગ એટલે રાજ નાહી રહ્યો છે તો આગળની અંદર આવશે થર્ડ નંબરની અંદર અંદર કે રાજ ઇઝ બાથિંગ ફોર્થ નંબરની અંદર છે કે સત્યમભાઈ ઇઝ તો સત્યમભાઈ શું કરી રહ્યા છે તો જોઈએ આમાં કે સત સત્યમભાઈ છે રીડિંગ અ ન્યૂઝપેપર પેપર તો તમારે આખું અહીંયા લખવાનું કે સત્યમભાઈ ઇઝ રીડિંગ અ ન્યૂઝ પેપર ફાઈવ નંબરની માં જોઈએ કે બ્લેન્ક ઇઝ કૂકિંગ કુકિંગ એટલે રસોઈ કરવી કોણ રસોઈ કરી રહ્યું છે તો અહીંયા છે કે નિખિલભાઈ નિખિલભાઈ અહીંયા રસોઈ કરી રહ્યા છે ઓકે તો આગળ આપણે લખશું કે નિખિલભાઈ ઇઝ કૂકિંગ ફાઇવ નંબરની અંદર નિખિલભાઈ ઇઝ કૂકિંગ હવે સિક્સ નંબરનું જોઈએ કે બ્લેન્ક ઇઝ સેલિંગ વેજીટેબલ વેજીટે સેલિંગ એટલે વેચવું વેજીટેબલ એટલે શાકભાજી કે કોણ શાકભાજી વેચી રહ્યું છે તો અહીંયા જુઓ કે ચંપાબેન છે ચંપાબેન શું કરી રહ્યા છે શાકભાજી વેચી રહ્યા છે તો આપણે આગળની અંદર લખશું કે ચંપાબેન ઇઝ સેલિંગ વેજીટેબલ્સ સેવન નંબરની અંદર છે બ્લેન્ક ઇઝ ગોઈંગ એક્સરસાઇઝ ડુઈંગ એક્સરસાઇઝ એક્સરસાઇઝ કોણ કરી રહ્યું છે તો જોઈએ અહીંયા આપણે કે આ જે કરણ છે અહીંયા કરણ એક્સરસાઇઝ કરી રહ્યો છે તો શું આવશે કે કરણ ઇઝ ડુઇંગ એક્સરસાઇઝ કરણ એક્સરસાઇઝ કસરત કરી રહ્યો છે એટ નંબરની અંદર છે કે વિનોદભાઈ ઇઝ ખાલી જગ્યા ફ્રોમ ઓફિસ કે વિનોદભાઈ કેવી રીતે ઓફિસ જઈ રહ્યા છે તો આગળના ચિત્રમાં જોયું શું કે વિનોદભાઈ કેવી રીતે જાય છે સીડીએથી ઓકે નાઇન નંબરની અંદર છે કે ખાલી જગ્યા ઇઝ ક્લિનિક ધ હોમ હોમ ઘર કોણ સાફ કરી રહ્યું છે તો આમાં જોઈશું કે ઘર કોણ સાફ કરી રહ્યું છે નેહાબેન ઓકે નેહાબેન ઇઝ ક્લિનિક અ હોમ નેહાબેન ઘર સાફ કરી રહ્યા છે ટેન નંબરની અંદર છે ખાલી જગ્યા ઇઝ ફ્લાઈંગ કાઇટ કોણ પતંગ ચગાવી રહ્યું છે તો અહીંયા ઉપર જોઈએ કે આરીફ ઓકે તો અહીંયા આવશે કે આરીફ ઇઝ ફ્લાઇંગ અઇટ ટેન નંબરની અંદર સોરી ઇલેવન બ્લેન્ક એન્ડ બ્લેન્ક ખાલી જગ્યાએ આ ટોકિંગ કોણ વાતો કરી રહ્યું છે તો જોઈએ આગળ કે કોકિલાબેન એન્ડ નરેશભાઈ એ બંને શું કરી રહ્યા છે ટોકિંગ એટલે વાત કરવી તો અહીંયા લખશું શું કે કોકિલાબેન એન્ડ નરેશભાઈ પહેલું પહેલાં લખશું કોકિલાબેન એન્ડ નરેશભાઈ આર ટોકિંગ ટ્વેલ્વ નંબરની અંદર ખાલી જગ્યાએ સ્પ્રશિંગ તીથ કોણ દાંત સાફ કરી રહ્યું છે આમાં જોઈશું કે કોણ દાંત સાફ કરી રહ્યું છે નીલેશ નિલેશભાઈ તો આગળ लगू कि नीलेष भाई ब्रशिंग टीथ ओके तो रीते एक्टिविटी सिक्स बी अ फिनिश थे हम आप जी आगना वीडियो में सुधी थैंक यू